ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા માટે ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા માંગ કરવામાં આવી છે। સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરિયન મળીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। છેલ્લા 10 વર્ષમાં 75 આવેદનપત્ર શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આપ્યા છતાં ભરતી ન કરાતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે। સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરિયન મળીને સરકાર સામે છેલ્લા 23 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળા કોલેજ યુનિવર્સિટી જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ભરતી ના કરવાથી વિરોધ નોંધાવ્યો છે। ભવિષ્યમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે। હવે ટૂંક સમયમાં ભરતી નહીં આવે તો આગામી વિશ્વ બેરોજગાર દિવસ વડાપ્રધાન મોદીના જન્મદિવસના રોજ મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી શિક્ષણ મંત્રીને દંડવટ એટલે કે સૂતા સૂતા આવેદનપત્ર આપશે તેવો નિર્ણય ગ્રંથપાલ બેરોજગાર મંચે કર્યો છે। ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા જણાવાયું હતું કે ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી સરકારી શાળા કોલેજ યુનિવર્સિટી જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી। છેલ્લા 10 વર્ષમાં બધા લાઇબ્રેરિયન ભેગા થઈને 75 વખત શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યા છતાં ભરતી ન કરાતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન થયું છે। NIRF કિંગમાં પ્રથમ 10 ક્રમાંકમાં ગુજરાતીઓની એક પણ સરકારી શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થયેલ નથી। શું આ ગુજરાત મોડલ હોઈ શકે? NNK રિપોર્ટ 3/4/2017 પ્રમાણે ગુજરાત રાજ્યમાં 5600 કરતાં પણ વધારે શાળાઓમાં લાઇબ્રેરિયનની જગ્યાઓ ખાલી છે, તો કેવી રીતે વાંચશે ગુજરાતનું બાળક અને શું હશે તેનું ભવિષ્ય? મારું નામ કલ્પના છે, હું ગ્રંથપાલ છું। અમારી માંગ એક જ છે કે છેલ્લા 22 વર્ષથી ગ્રંથપાલોની ભરતી કરવામાં આવતી નથી, તો ગ્રંથપાલોની વહેલી તકે ભરતી કરવામાં આવે અને વાંચીએ ગુજરાત અભિયાન ચલાવવું હોય અને સાર્થક કરવું હોય તો ગ્રંથપાલોની જરૂર છે, તો ગ્રંથપાલોની ફરજ ભરતી કરવી જોઈએ। અને છેલ્લે 22 વર્ષથી શિક્ષણ જગત અમને દર વખતે બસ વાયદાઓ કરે છે। અમે શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીને 53 થી 75 જેટલા આવેદનપત્રો આપ્યા છે, છતાં પણ અમારા તરફ ધ્યાન આપવામાં આવતું નથી। કહે છે કે ભરતી આવશે આવશે થશે, પણ ક્યારે? છેલ્લા 22 વર્ષથી અમે રાહ જોઈએ છે। અમારો એક જ માંગ છે, અમારો એક જ ધ્યેય છે કે અમારી ભરતી કરો, વહેલી તકે અમારી ભરતી કરો। આગામી દિવસમાં 17 સપ્ટેમ્બર જ્યારે પીએમ મોદી સાહેબનો બર્થડે છે તે સમયે, એટલે જન્મદિવસ નિમિત્તે અમે મહાત્મા ગાંધીથી સચિવાલય સુધી અમે સુતા સુતા એમને આવેદનપત્ર આપવા જશું। તો ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી દંડવત કરતા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે, હાલ તો તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।